સુરત જિલ્લાના કોસંબા ખાતે એપીએમસી દ્વારા રાજ્યના મંત્રી ગણપત વસાવા તથા ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો પાસે સરકારના ટેકાના ભાવે અનાજની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં જગતના તાત ગણાતા એવા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો નહીં મળતા તેઓની હાલત કફોડી બનવા પામી છે અને આર્થિક રાહે પાયમાલ થયેલો ખેડૂત દેવાદાર બન્યો છે. જો કે આ પરિસ્થિતિમાં ખેડૂતોની વહારે સરકારે આવીને તેમના પાકો પોષણક્ષમ ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા સુરત જિલ્લાના કોસંબા ખાતે આવેલી એપીએમસીમાં રાજ્ય સરકારના મંત્રી ગણપતભાઈ વસાવા અને ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. જે રીતે સરકાર ટેકાના ભાવે ખરીદવા જઈ રહી છે ખેડૂતો માટે આ આશીર્વાદરૂપ છે. માય બાપ સરકાર છે અને ખેડૂતો નારાજ હોય આ સમયે જ્યારે ટેકાના ભાવે જયારે એમનો ભાગ લેવાની વાત આવે છે સૌથી સારી બાબત છે. શું ભાવ ગયા વર્ષે અને આ વર્ષમાં શું ફરક? સમગ્ર દેશની અંદર 2022ની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે મારે ખેડૂતોની આવક બમણી કરવી છે. એ અંતર્ગત ગત વર્ષે પણ વાત કરું, ગત વર્ષે પણ મગફળી, તુવેર, કપાસ એની પણ ખરીદી ટેકાના ભાવથી કરવામાં આવી હતી. સરકારને એવું લાગ્યું છે કે આ વર્ષે પણ ડાંગર, મકાઈ અને બાજરી એના ભાવ પર અત્યારે 1400ની આજુબાજુના ભાવ હતા. સરકારે 1700 રૂપિયા, 1750 રૂપિયાની આજુબાજુ ટેકાના ભાવે ખરીદવા માટેની તૈયારી કરી છે. 1,00,000 મેટ્રિક ટન ડાંગર, 50,000 મેટ્રિક ટન બાજરી અને 50,000 મેટ્રિક ટન મકાઈ આમ આ ખરીદી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના સાથથી સમગ્ર ગુજરાતના એક એક માર્કેટિંગ યાર્ડ દ્વારા આ વખતે નાગરિક પુરવઠા દ્વારા આ કામગીરી થઈ રહી છે અને એ અંતર્ગત આ આપણા સુરત જિલ્લાના માંગરોળ એપીએમસીને પણ આ સેન્ટર અહીં આપવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા હાંસોદ, અંકલેશ્વર, માંગરોળ, માંડવી, ઉમરપાડા, માંડવી અને એ આજુબાજુના તાલુકાઓની પણ આ ડાંગરની ખરીદી આ કોસંબા માર્કેટિંગ યાર્ડ દ્વારા મિત્રો થનાર છે. જે રીતે ગુજરાત સરકાર સમગ્ર છેવાડાના ખેડૂતોની ચિંતા કરીને એ લોકોને કઈ રીતના આવક વધે, સમગ્ર ગુજરાતના આદિવાસી ખેડૂતોને અમારી સહકાર વિભાગની યોજના દ્વારા એ લોકોને પણ માર્કેટિંગ યાર્ડની અંદર જો પોતે પોતાનો માલ લાવવો હોય તો એને 500 રૂપિયા પર ટને વાહતુકની સબસિડી પણ આ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. જેથી કરીને એ પોતે પોતાનો માલ જે પોતાના વિસ્તારો વેચતા હતા એના કરતાં એને જો માર્કેટિંગ યાર્ડમાં લાવવા જાય તો એને સારા ભાવ મળે અને એ આશયથી આ સરકાર દ્વારા એને સબસિડી પણ આપવામાં આવે છે. એ જ રીતે ઇનામ કે ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા પણ સમગ્ર અત્યારે 79 જેટલી માર્કેટિંગ યાર્ડને જોઈન્ટ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં, દિલ્હીની અંદર, હરિયાણા, પંજાબની અંદર માર્કેટ યાર્ડમાં શું ભાવ ચાલે છે અને આપણો માલ જોઈને ત્યાંનો વેપારી માલ ખરીદી શકે એને લઈને આ હરીફાઈને લઈને આ ખેડૂતોને ઊંચા ભાવ પણ મળતા થયા છે અને એ કામગીરી પણ સમગ્ર તમામ માર્કેટિંગ યાર્ડની અંદર આ રીતના સ્ટેપ બાય સ્ટેપ જોઈન્ટ કરીને ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા પણ કરીને ખેડૂતોને વધારે ભાવ મળે એવા સરકારના પ્રયત્ન રહ્યા છે. સરકાર ખાતર હોય, ટ્રેક્ટર હોય, રોટોવેટર હોય આ અનેકવિધ કામગીરીની અંદર આ સબસિડી આપીને ખેડૂતોની આવક બમણી કરવા તરફ જઈ રહી છે. અને સરકાર સુધી અને લોકોના જે ખરીદી કરશો એના ભાવ કેવી રીતે અને કઈ રીતે ખેડૂતોના ખાતામાં આવશે? આજ રોજ અમારી કોસંબા એપીએમસી મુકામે માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ અને ઈશ્વરભાઈ આ વિસ્તારના બે જ પ્રતિનિધિ આ વિસ્તારના ગણો તો ખોટું નથી એ લોકોને અમારા સમગ્ર ટીમ દ્વારા એક રજૂઆત કરવામાં આવી કે આપણા આ સરાઉન્ડિંગ એરિયામાં માંગરોળ, હાંસોટ, અંકલેશ્વર, ઓલપાડ, કામરેજ, માંડવી આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડાંગરનો પાક થતો હોય અહીંયા ખરીદીનું સેન્ટર મળે એવી એમને અમે રજૂઆત કરી અને તરત એમણે રાજ્ય સરકારમાંથી અધિકારીઓને સૂચના આપીને નિર્ણય કરાવીને અહીંયા સેન્ટર ચાલુ કરાવ્યું. આટલા તાલુકાનું ડાંગર અહીંયા પુરવઠા નિગમના માધ્યમથી ખરીદી કરવામાં આવશે અને 24 જ કલાકમાં
જે તે ખેડૂત ખાતેદારના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. આ પ્રકારની રાજ્ય સરકારે એક નવતર પહેલ કરી છે. તો આ તબક્કે રાજ્ય સરકારના ખેડૂત હિતનો જે નિર્ણય છે એ અમારી આ એપીએમસી અને અમારા સમગ્ર વિસ્તારના ખેડૂતો વતી રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમએસપીની જે લાગુ કરવાની વાત છે એ સૌ પ્રથમ આપણી આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારમાં અન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જે નિર્ણય કર્યો છે ખેડૂતોના હિતમાં એ ખૂબ આવકારદાયક છે. અને ડાંગરનો એ ગ્રેડનો ભાવ 1770 રૂપિયા છે અને કોમન ભાવ 1750 રૂપિયે ખરીદી કરવામાં આવશે. રાજુશ્રી મહેન્દ્રસિંહ ઠાકોર ગામ વેલાછા અને આ તાલુકો માંગરોળ ઓછા માંગરોળ ગામમાં ખેડૂત છે. આજે આપણા કુસંબા ખાતે જે એપીએમસી દ્વારા ગુજરાત રાજ્યએ બજાર ભાવ કરતાં ઊંચા ભાવે ડાંગર, મકાઈ અને બાજરી એમ 3 કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. પણ આમ તો માંગરોળ તાલુકામાં સૌથી વધારે ડાંગરનો પાક થતો હોય છે દક્ષિણ ગુજરાતમાં. તો દક્ષિણ ગુજરાતમાં એપીએમસી દ્વારા જે ડાંગર ખરીદીનું કેન્દ્ર શરૂઆત કરવામાં આવી છે એમાં કેવું છે કે બજાર ભાવ કરતાં ઊંચા ભાવે, એટલે કે બજારમાં 20-30% ઓછા ભાવ ચાલે એનાથી ઊંચા ભાવે સરકાર આપણી પાસેથી સીધી ખરીદીને ખેડૂતોને 24 કલાકમાં પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી આપી. એમાં વચેટિયા કે કોઈ વેપારી કે કોઈ દલાલ રહેતો નથી. બજારમાં કેવું થતું હતું કે જનરલી વેપારી તમારો માલ પસંદ કરે, ભાવ અને માલને ક્વોલિટી ક્વોન્ટિટીમાં ડિસ્કસ કર્યા કરે અને પછી ખેડૂતોને થોડો હેરાન કરે. આજે એ વસ્તુ માળખું નીકળી ગયું છે. આજે સરકાર ખુદ જાતે ખરીદીને સીધા ખેડૂતોને માલના પોષતમ ભાવ સીધા એના ખાતામાં જમા કરાવીને ખેડૂતોને પોતાને 24 કલાકમાં પોતાના ખાતામાં જમા કરી આપી છે. હવે આવા અભિગમથી ખેડૂતોને એક આનંદ અને આનંદપ્રિય દિવસ ખરા. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીશ્રીએ કીધું છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે. એના અભિગમ અમને લાગે છે કે હવે ખેડૂતો માટે શરૂઆત થઈ ચૂકેલી છે. 100% કદાચ શક્ય થઈ શકે.